શ્યામ કંડોરાણાના પ્રાઇવેટ દવાખાના ડોક્ટર દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો અત્યંત જોખમી કચરા જાહેરમાં ફેંકીને સરકારના કહેવાતા કાયદાની એસી તેસી કરી જામ કંડોરાના ભાદરના નાકા પાસે પ્રાઇવેટ દવાખાનો અને હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ જૈવિક તબીબો કચરો જાહેરમાં આડેધડ ફેંકીને સ્વચ્છતાના હિમાયતી એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનને ચકનાચૂર કરવા મેલી મુરાદો સામે આવી રહી છે આ અંગે મળતી વિગત મુજબ જૈવિક કચરો બાયોમેડિકલ વેસ્ટ માટેનો કાયદો છે અને તેના નિયમ છે પરંતુ જાણે તે કાયદાની કચરાપેટીમાં નાખી દેવાયો હોય તેવી હાલત જામકંડળના લોકો નરી આંખે જોઈ રહ્યા છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ નોટિફિકેશન તારીખ વીસ સાત

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના કાયદા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તે ગુનેગારને એક લાખ રૂપિયાનો દંડ તથા પાંચ વર્ષની કેદની અથવા બંને થઈ શકે છે તેનું સુપરવિઝન કરવાની ભૂમિકા સત્તાધીશોને હોય છે પરંતુ હાલ તો આ લોકો ઉણા ઉતર્યા હોય તેવું નજરે ચડી રહ્યું છે આ અંગેની જાગૃત નાગરિક શ્રી નાજાભાઈ ભરવાડ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અરજી કરી રહી છે હું નાજાભાઈ મંગાભાઈ ભરવાડ જામકરોણા ઓબીસી જામકરોણા અને જામકરોણા તાલુકા ઓબીસી એસસી એસસી એકતા મંચના પ્રમુખ આજે અમે જામકરોણા ભાદરાના નાકે શમશાનની બાજુમાં જે બાયોમેડિકલ વેસ્ટ કે જે કાનૂની અપરાધ છે અને કાનૂન એવા કાયદા બનાવેલા છે કે આ વસ્તુ જાહેરમાં ફેંકી ના શકાય પણ આ ભણેલ ગણેલ મેડિકલ બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી જ્યાં ગાયો હાલમાં અમે અત્યારે તપાસ કરેલ છે અને ગાયો જાહેરમાં ત્યાં ખાય છે અહીંયા સિરીઝો મળેલ છે સિરી ઇન્જેક્શનો દવાના ખાલી બોક્સ ખાલી ભરેલા બોક્સ આ આવી જે કે ડેટ વગરની જે દવાઓ ફેંકી દીધેલી છે આ મામલતદાર જામકરણા અમે લેખિતમાં આપેલ છે જામકરણા ગ્રામ પંચાયતમાં પણ અમે લેખિતમાં આપેલ છે તો આની ઉપર જેમ બને એમ જે કઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હોય તે વેલાસર કરે એવી અમે જામકણા તાલુકા અને ગામના ગામ ઓબીસી પ્રમુખ થકી હું વિનંતી કરું છું બ્યુરો રિપોર્ટો